नमस्कार दोस्तों, हूँ हरेश बेरा, आयुर्वेदिक टिप्स गुजराती चैनल में आप सौनु स्वागत करूँ छू। दोस्तों आज ना वीडियो ने अंदर आप एक एवं प्रयोग ने चर्चा करशू कि ज्या प्रयोग ने रेग्युलर करवामां आवे तो गमे तेवा जॉइंट ना प्रॉब्लम होय तेमां बहु बेस्ट रिजल्ट आपने मळशे। पछी जॉइंट ना प्रॉब्लम नी अंदर आपने घूटणनो दुखावो होय, कमरनो दुखावो होय, साइटिकानो प्रॉब्लम होय, एक्स वाय जेड कोई पण प्रकारना वायुजन्य तकलीफने लीधे आपणा जॉइंटनी तकलीफ थती होय तो तेमांथी आपणे बहार निकळवा माटे आ प्रयोग छे ए खूब ज उपयोगी थशे। दोस्तों आयुर्वेद छे एक श्रद्धानो विषय छे, जेम अत्यारे आपणे वात करीए तो आपणे गुजरातनी अंदर बागेश्वर धाम धीरेन्द्र शास्त्रीजी महाराज आवे छे तो घणा लोको तेनो विरोध पूरजोशमां करे छे, छतां पण लाखोनी संख्यामां लोको तेने सांभळवा माटे तेने जोवा माटे तेमनी पासे पोताना प्रश्नोने लईने जाय छे। तो श्रद्धाळु व्यक्तिओ छे ते जाय छे, जे लोको तेमां श्रद्धा राखता नथी तेओ तेनाथी दूर रहे छे। एम आयुर्वेदनी अंदर पण बे विभाग छे, अमुक लोको छे आयुर्वेदनो प्रखर विरोध पण करे छे अने भारतनी अंदर लाखो करोड़ो लोको आयुर्वेदनी अंदर पूर्ण श्रद्धा पण धरावे छे। आयुर्वेद छे ई जड़ मूळमांथी बीमारीने साफ करवा माटे सर्जायेलू छे। એલોપેથી છે તે તેની જગ્યાએ પરફેક્ટ છે, તેનો કોઈ વિરોધ નથી, પણ જોઈન્ટ પ્રોબ્લેમની અંદર જો જડમૂળમાંથી બીમારીને આપણે સાફ કરવી હોય તો આપણે આયુર્વેદના શરણે જવું પડશે। એલોપેથી માટે બધા મિત્રોને ખ્યાલ છે કે જ્યાં સુધી આપણે પેઇન કિલર કે આવું બધું લેતા હોય ત્યાં સુધી આપણે રાહત જોવા મળે છે, પણ તેમાંથી બહાર નીકળવા માટે આયુર્વેદ છે બેસ્ટમાં બેસ્ટ છે। જોઈન્ટ પ્રોબ્લેમની અંદર જ આપણે જે પ્રયોગ કરવાનો છે અને જે ઔષધિનો ઉપયોગ કરવાની છે એ છે એરંડિયો। એરંડિયાનું નામ સાંભળીને જ ઘણા બધા લોકોના મોં બગડી જાય, કારણ કે એનો ટેસ્ટ છે એટલો બધો સારો હોતો નથી કે આપણે તેને સહજ રીતે ઉપયોગ કરી શકીએ। પણ આજના પ્રયોગમાં ઉપયોગ કરવાની જે પદ્ધતિ છે ને દોસ્તો, એ બહુ સુપર પદ્ધતિ છે। એમાં પ્રયોગ કરવાથી એરંડાની વાસ પણ નહીં આવે, એરંડિયાને હિસાબે ઓડકારને વાવતો હોય તો એ પણ નહીં આવે, અને આપણે એરંડિયાનો જે લાભ લેવાનો છે એ 100% લઈ શકશું, પણ એની વાસને લીધે જે આપણે એનાથી દૂર જઈએ છીએ એ પ્રોબ્લેમ આપણે સામનો નહીં કરવો પડે। વાયુજન્ય તકલીફ માટે કે જોઈન્ટના કોઈ પણ પ્રોબ્લેમ માટે એરંડિયાના આપણા આયુર્વેદિક શાસ્ત્રોની અંદર એટલા બધા વખાણ કરવામાં આવ્યા છે કે જેની કોઈ સીમા નથી, અને એરંડિયું છે એટલું બધું કારગર પણ છે જોઈન્ટના પ્રોબ્લેમની અંદર કે એની પણ કોઈ સીમા નથી, પણ માત્ર ને માત્ર એની એક સ્મેલને હિસાબે મોટાભાગના લોકો એરંડિયું લેવાથી દૂર ભાગે છે। તો આજના વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એરંડિયું લેવાની જે પદ્ધતિ એનો ઉપયોગ તેની વાત કરીએ, તો આપણે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ છે જમવાની અંદર ભાખરી જમતા હોય કે રોટલી જમતા હોય તો આપણે માતાઓ બહેનો ભાખરીનો લોટ કે રોટલીનો લોટ બાંધતા હોય તો તેમાં મૂળ નાખવા માટે તેલનો ઉપયોગ કરે છે। ઘણા મગફળીનું તેલ ખાતા હોય, કપાસિયાનું તેલ ખાતા હોય, સૌરાષ્ટ્રમાં મોટાભાગે મગફળીના તેલથી લોટ બાંધવામાં આવતો હોય, તો આ જે તેલ જે આપણે લોટ બાંધવા માટે મૂળ નાખવા માટે જે ઉપયોગ કરીએ છીએ તેમાં મગફળીના તેલને બદલે એરંડિયું ઉમેરવાનું છે। એરંડિયું નાખીને રોટલી કે ભાખરીનો લોટ કમ્પ્લીટ બંધાઈ જાય પછી આપણે તેની રોટલી કે ભાખરી બનાવવાની છે, અને સવાર બપોર સાંજ આ એરંડિયું નાખેલી રોટલી આપણે ખાવાની છે। રેગ્યુલર આ એરંડિયાના તેલથી બનાવેલી રોટલી કે ભાખરી આપ જમશો એટલે એક તો એનો ખરાબ ટેસ્ટને હિસાબે જે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી એ ખરાબ ટેસ્ટ આની અંદર નહીં આવે, આપણે એમ થશે કે આપણે રેગ્યુલર જે રોટલી જમીએ છીએ એ જ રોટલી આપણે જમીએ છીએ। ફાયદા એના જે મળવાના છે 100% મળશે, અને જોઈન્ટ પ્રોબ્લેમની અંદર રેગ્યુલર એરંડિયાની આ રોટલી આપણે ખાશું, કોઈ પણ ભાઈઓ કે બહેનોને જોઈન્ટના પ્રોબ્લેમ હોય, ઘૂંટણ દુખતા હોય, કમર દુખતા હોય કે શરીરમાં કોઈ પણ જગ્યાએ જોઈન્ટના પ્રોબ્લેમ કે
વાયુના હિસાબે કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો રેગ્યુલર આનો ઉપયોગ કરશો એટલે મહિને બે મહિને ત્રણ મહિને એમાંથી બહાર નીકળવા માટે આ પ્રયોગ છે એ 100% કારગર છે. ઘણા બધા લોકોએ આનો ઉપયોગ કરેલો છે અને સારામાં સારો એને બેનિફિટ મળેલું છે. તો દોસ્તો આ પ્રયોગ કરો. આપની આસપાસ જો આવા કોઈ દર્દી હોય કે જે જોઈન્ટના પ્રોબ્લેમથી ખૂબ જ પરેશાન હોય તો તેના વિડીયો શેર કરો, જેથી કરી તે મિત્રો આ પ્રયોગથી પોતાના પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકે. આપણો ઉદ્દેશ્ય છે કે આયુર્વેદની આવી અવનવી પદ્ધતિઓ દ્વારા લોક ઉપયોગી માહિતી લોકો સુધી પહોંચાડવાનો છે, તેમાં આપ પણ સહભાગી થાઓ. આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં જો સૌ પ્રથમ આવ્યા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓલ પર સેટ કરી જેથી કરીને નવા વિડીયોની માહિતી આપણે સૌ પ્રથમ મળી શકે. આવા જ વિડીયો આપણે આ ચેનલમાં જોતા રહેશું. તો સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.